દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજપરા, ચૂર, ધતુરિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. મેઘરાજાનું આગમન થયું છે. રાજપરામાં વાવણી લાયક ધોધમાર વરસાદ વરસ્યો છે. બીજી તરફ ખેતરોમાં પણ પાણી વહેતા થયા છે. કલ્યાણપુર તાલુકામાં વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. એટલે કે સૌરાષ્ટ્ર પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. દ્વારકાના કલ્યાણપુર પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભાટિયા સહિત જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડતા નદી નાળા પણ બે કાંઠે વહેતા થઈ ગયા છે. વરસાદી પાણીને લઈને ભાટિયા ગામમાં નદીમાં પૂર જેવા દ્રશ્યો પણ સર્જાયા છે. રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે અને રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. કારણ કે વાહન ચાલકો અટવાયા છે. બીજી તરફ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પણ પાણી પાણી થયા છે. તે આ દ્રશ્યો છે તે પણ દેખાઈ રહ્યા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે અને જે પ્રમાણે હજુ પણ આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે એક તરફ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે, પરંતુ બીજી તરફ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે, જેથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર પંથકમાં મુશળધાર વરસાદ મેહુલ્યો વરસી રહ્યો છે. એક તરફના દ્રશ્યો કે જ્યાં ખેતરોમાં પાણી ભરાયા છે, બીજી તરફ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. પ્રિમોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવતી હોય છે તે માત્ર કાગળ પર દેખાતી હોય એક તરફ આ તેવા દ્રશ્યો, કારણ કે જાહેર રસ્તા પર બજારના જે માર્ગો છે ત્યાં પાણી ફરી વળ્યા છે. બીજી તરફ ખેતરોમાં પણ પાણી જોવા મળી રહ્યા છે. વરસાદ વરસ્યો અને ખેડૂતો છે તે પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.